પણ સાહેબ, માં ભગવતી ના સાનિધ્યમાં હું તમને બેઠા છું. ખરેખર આ એક કળિયુગ આવ્યો જાય સાહેબ. આ કળિયુગ ની માલિકા જો મિત્રો, બોગરા પરિવાર મારી સામે બેઠો છે એટલે તમને જાહેરમાં કહું છું સાહેબ, આખો પરિવાર બેઠો હોય ને ભગવતી જેના કુળમાં માં ખોડિયાર પૂંજાતી હોય ને સાહેબ, એને બીજે ફાફા મારવા જવાની જરૂર નથી મિત્રો. જેના કુળમાં ખોડિયાર પૂંજાતી હોય, અને જાહેરમાં હું કહું છું કે માને મૂકીને કોઈ દી મહાશિન ધાવવા ન જતા સાહેબ. તો ઘણા પોતાની કુળદેવી મૂત પડતી ને બોલે મેરડી ભો અમારો જોઈ દો ને, હવે તારું જોયેલું છે અભાગ્યા. હે પ્રભુ તો આપ એટલું જ લઉં તન ઓછું વધું નહીં કહું. અરે ઘરના ખૂણાની માલિકા જો પ્રભુ મળે તો ગોતું સિદ્ધ ગૌ ના ગૌ. દાદ કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે એમ લઉં તન ઓછું વધું નહીં કહું. પણ આ કળિયુગ ની માલિકા સાહેબ, પ્રાર્થના કરો, બંદગી કરો ને ભક્તિ કરો તો બેની જ કરજો. એક જયતી જાગતી જ્યોત હોય માં જગદંબાની, અને બીજી જો પીરાય હોય ને મિત્રો તો પીરાયને યાદ કરજો. આજ પ્રાર્થના કરજો ને કાલ નો સાંભળે ને સાહેબ તો મારી છાતી અડામ થઈ જાય છે. પેલી વેલી મારે એક આરતી રામદેવજી મહારાજની તમારી આગળ રજૂ કરવી છે, પછી પ્રસંગ. નગર મેયન લીલુડે ઘોડ લે ગગન ગાજે તો ગળ હડાઈ નો બચ્યો જણીને જાલરા અન ધમ ધમે ધૂપ ને ઇને જાય ફરમગતાય એ કઠણ કળ યુગ માં પીર તું ગીગડા માનવી ના બધાય દુખ હરતા વિલંબ કરતો નથી કોઈ ટાણે એ રાજ યજમલ ઘર આયન તેરા નાથજી અન રામ નામ ધર્યું વચન કાજે એ લીલુડે સવાર થઈ હાથમાં ભાલો લઈ હિલવાક દયાવ્યા રે એકે ભાલો હાથમાં લીધો સાહેબ અને એકે જગદંબાએ ત્રિશુલ લીધું, એ પછી વાત કરીશ. પણ ઉતારે પ્રભુની આરતી ત્યારજી ભાતી સમર ધોલે તો પીર રામ દેની આરતી
Oh,